રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની હવામાન ખાતે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જેમાં આવતીકાલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે, જ્યારે પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, રાજકોટ, કચ્છ, નવસારી, વલસાડમાં પણ આગામી બે દિવસ ભારે વરસાદ પડશે। બીજા દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં ભારે વરસાદ પડશે, ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ત્રીજા દિવસે પણ મેઘમહેર યથાવત રહેવા પામી છે। સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ભાણવડ પંથકમાં 9 ઇંચ અને ગઢવું શેરબાગમાં 5 ઇંચ જેવો ભારે વરસાદ પડ્યો હતો। કચ્છમાં સૌથી વધુ અંજારમાં 5 ઇંચ, ગાંધીધામમાં 3 ઇંચ, મુંદ્રામાં 2 ઇંચ અને ભચાઉમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં સૌથી વધુ 2.4 ઇંચ વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રની નદીઓમાં પૂર આવ્યો છે। બાબરા પાસે નદીના પૂરમાં એક બોલેરો તણાઈ ગયેલી ઘટના પણ સામે આવી છે। સૌરાષ્ટ્રમાં આજે બીજા દિવસે પણ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું। ભાણવડના ગ્રામ્ય પંથકમાં 9 ઇંચ જેટલો વરસાદ પડતા ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું, તેમજ ગઢવુંમાં 5 અને માંગરોળ 4, મેંદરડા 3, બાબરામાં 3, ધોરાજીમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। રાજકોટ શહેરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો। જૂનાગઢ શહેરમાં સવારે 10 વાગ્યા બાદ 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે વંથલી, વિસાવદર અને કેશોદમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। પોરબંદરમાં પણ સવારે 2 કલાકમાં 1 ઇંચ, ગીર સોમનાથ, વેરાવળમાં 2 ઇંચ, જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં 1.5-2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મોરબીમાં 1.5 ઇંચ, વાંકાનેરમાં 1.25 ઇંચ, ટંકારમાં 1 ઇંચ, માળિયામાં 1 ઇંચ, હળવદમાં 24 મીમી વરસાદ પડ્યો હતો, ભાવનગરમાં પણ 1 ઇંચ અને ગઢડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારે હવામાન વિભાગે હજી પણ આગામી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે।